શાંતિ 4 ઓગસ્ટ 2022ના સાકાર બાબાના મહાવાક્યો મીઠા બાળકો તમારે બાપ સમાન રૂપ બસંત બનવાનું છે જ્ઞાન યોગને ધારણ કરી પછી પાત્ર જોઈને દાન કરવાનું છે પ્રશ્ન છે કયો રિવાજ દ્વાપરથી ચાલ્યો આવે છે પરંતુ સંગમ પર બાપે રિવાજને બંધ કરાવી દે છે ઉત્તર છે દ્વાપરથી પગે પડવાનો રિવાજ ચાલ્યો આવે છે બાબા કહે છે અહીં તમારે કોઈના પણ પગે પડવાની જરૂર નથી હું તો અભોગતા અકર્તા અસોચતા છું આપ બાળકો તો બાપથી પણ મોટા છો કારણ કે બાળકો બાપની પૂરી મિલકતના માલિક હોય છે તો માલિકોને હું બાપ નમસ્કાર કરું છું તમારે પગે પડવાની જરૂર નથી હા નાના મોટાનું માન તો રાખવું જ પડે છે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે દરેક વાતમાં પોતાનો સમય સફળ કરવાનો છે દાન પણ પાત્ર જોઈને કરવાનું છે જે સાંભળવા નથી ઈચ્છતા એમની પાછળ સમય વેસ્ટ નથી કરવાનો બાપના અને દેવતાઓના ભક્તોને જ્ઞાન આપવાનું છે બીજું છે અવિનાશી જ્ઞાન રત્નોને ધારણ કરી સાવકાર બનવાનું છે ભણતર જરૂર ભણવાનું છે એક એક રતન લાખો રૂપિયાના છે એટલે એને ધારણ કરવાના અને કરાવવાના છે વરદાન છે દરેક કર્મમાં બાપનો સાથ સાથી રૂપમાં અનુભવ કરવાવાળા સિદ્ધિ સ્વરૂપ ભવ સૌથી સહજ અને નિરંતર યાદનું સાધન છે સદા બાપના સાથનો અનુભવ થાય સાથની અનુભૂતિ યાદ કરવાની મહેનતથી છોડાવી દે છે જ્યારે સાથ છે તો યાદ રહેશે જ પરંતુ એવો સાથ નહીં કે ફક્ત સાથે બેઠા છે પરંતુ સાથી અર્થાત મદદગાર છે સાથવાળા ક્યારેક ભૂલી પણ શકે છે પરંતુ સાથી નથી ભૂલતા તો દરેક કર્મમાં બાપ એવા સાથી છે જે મુશ્કેલને પણ સહજ કરવાવાળા છે એવા સાથીના સાથનો સદા અનુભવ થતો રહે તો સિદ્ધિ સ્વરૂપ બની જશો સ્લોગન છે વિશેષ આત્મા બનવું છે તો વિશેષતાને જ જુઓ અને વિશેષતાનું જ વર્ણન કરો અચ્છા ઓમ શાંતિ